દેશના રાષ્ટ્રમાં સૌથી ઊંચે સમુદ્ર તળથી 160 મીટરની ઊંચાઈએ સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર ફરકતો રાષ્ટ્રધ્વજ। રાષ્ટ્રના 70મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દેશના રાજ્યોમાં સૌથી ઊંચે સમુદ્ર તળથી 160 મીટરની ઊંચાઈએ ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે યોજાયેલા ધ્વજરોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક અને ગુજરાતના નાણાં વિભાગના અગ્ર સચિવ અને તથા સાઉટેક ચેરમેન JP ગુપ્તાએ આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી અર્પી હતી। આ તકે નર્મદા ડેમના મુખ્ય ઇજનેર રાજેન્દ્ર કાનુંગો, અધિક્ષક ઇજનેર ML પટેલ, કાર્યપાલક ઇજનેર TV કેદારિયા અને રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। અત્રે એ ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સમુદ્ર તરથી 160 મીટરની ઊંચાઈએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આપણો રાષ્ટ્રધ્વજ આજે આનબાન અને શાંતિ લહેરાઈ રહ્યો છે। आ प्रसंगे उपस्थित सरदार सरोवर नर्मदा डेमना कर्मयोगीओने संबोधता वहीवटी संचालक JP गुप्ताए 70मा स्वातंत्र्य पर्वनी शुभेच्छा पाठवी नर्मदा डेमना निर्माणमां पोतानुं योगदान आपनार सौ कोई प्रत्ये राज्य सरकार वती आभारनी लागणी व्यक्त करी हती। तेमणे वधुमां उमेर्युं हतुं के गुजरातनी जीवादोरी समान नर्मदा डेम द्वारा पीवाना अने खेती तेमज उद्योगोने पाणीनो पुरवठो पूरो पाडवामां आवे छे। ગુજરાતનો વિકાસ થાય અને પ્રગતિના નવા શિખરો સર કરે તે માટે સૌ કોઈને કાર્યરત રહેવાની હિમાયત કરી સૌની સારા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યક્ત કરી હતી। દીપક જગતાપ, ZSTV રાજપીપળા।